બાળકો રમતા રમતા પડી જાય, પડે આખડે સ્વાભાવિક છે, એ કોઈ નવી વાત નથી. પણ રમવાને રમવામાં ગંભીર અકસ્માત થઈ જાય ત્યારે મા બાપનું કાળજું ચીરાઈ જાય. પણ અહીં તો બાળકનો ગાલ ચીરીને કાતર સીધી ગળામાં એવી રીતે ઘૂસી ગઈ કે તેને જોઈને પણ આંચકો લાગે. વાત અમદાવાદના મેઘાણીનગરની છે, જ્યાં રહેતા વિષ્ણુભાઈ પટણીનો 4 વર્ષનો દીકરો વિનય રમતા રમતા પડી ગયો અને નીચે પડેલી કાતર તેના ગળાના ભાગે ઘૂસી ગઈ. તેના પિતા વિનયને નજીકના હોસ્પિટલમાં લઈને દોડ્યા, પરંતુ રવિવાર હતો એટલે નજીકની હોસ્પિટલમાં સારવાર ન મળી અને તેઓ પહોંચ્યા સિવિલ. સિવિલના ડોક્ટરો પણ આ જોઈને એક સેકન્ડ માટે હેબતાઈ ગયા. એનો ફોટો જેવો રેસિડેન્ટે મને મોકલ્યો કે સાહેબ આવી રીતે બાળક આવ્યું છે, તો હું જોઈને જ પહેલાં તો ભડકી ગયેલો કે આ બાળક આવી અવસ્થામાં, જીવિત અવસ્થામાં સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યું કેવી રીતે. અને તરત જ અમે કોલ રાખી હોય અને આખી ટીમ, ENT અને એનેસ્થેશિયા વિભાગની આખી ટીમ ભેગી થઈ ગઈ અને તરત જ એ બાળકને સીધું ઇમરજન્સી ઓપરેશન માટે લીધું. આ ઓપરેશનમાં જોકે જોખમ ખૂબ હતું, કેમ કે શ્વાસનળી તેમજ હૃદય સાથે જોડાયેલી નસો પણ કાતરને સ્પર્શીને હતી, જેના કારણે નાનામાં નાની ચૂક બાળકના જીવ માટે જોખમી સાબિત થાય એવી હતી. પરંતુ સામાન્ય રીતે સરકારી હોસ્પિટલમાં ભાગ્યે જ બનતું હોય એવું અહીં બન્યું. રવિવાર હોવા છતાં તમામ સિનિયર ડોક્ટર્સ હોસ્પિટલ આવી પહોંચ્યા અને 3 કલાકમાં ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું. અમારા ડૉક્ટરોની ટીમે તાત્કાલિક એનું ઓપરેશન કરી અને બાળકનો જે મુશ્કેલી હતી એમાંથી બચાવી લીધું છે. પરંતુ આ પ્રકારના જે કિસ્સાઓ છે એમાં મા બાપોએ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં નાના બાળકો રમતા હોય ત્યાં તીક્ષ્ણ કે ધારદાર વસ્તુઓ ન હોય અથવા એમના રમવામાં હાથમાં ન આવે તે ધ્યાન રાખવું. ડોક્ટરે જે સલાહ આપી તે દરેક મા બાપ માટે કામની છે, કેમ કે દરેક વખતે આ રીતે ડોક્ટર્સ રજામાં મળી જાય અને સમયસર સારવાર થઈ જાય એવું શક્ય નથી હોતું. ઓપરેશન પછી વિનય ડોક્ટર સાથે બેસીને હસતો રમતો દેખાયો. તેના પિતાની આંખમાં દીકરો બચી ગયાનો હાશકારો દેખાયો તો ડોક્ટરોના ચહેરા પર દેખાયું સંતોષનું સ્મિત. જિજ્ઞેશ પટેલ, TV9, અમદાવાદ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.